स्टूडेंट्स वेलकम टू मोर्नी इंटरनेशनल स्कूल। बाळको आज आप भणीशुं अपना 12 नंबर की पोयम जेमनुं शीर्षक छे रविवार की रजा पड़ी। बाळको रविवार ए तमने बधाने ख्याल छे, रविवार एटले के संडे। 6 दिवस आपणे भणतरमां तन तोड़ मेहनत कर्या बाद जे 7मा दिवसे आपणने ऑफिशियली बधा ज काममांथी छुट्टी आपवामां आवे छे, गवर्मेंट तरफथी अने स्कूल तरफथी। रविवार एटले आपणने सौने ख्याल छे, रविवार एटले आपणे परिवार साथे वितावानो दिवस। बाळको भणता बाळकोने तो एक दिवस भणवामांथी छुट्टी होय, परंतु ज्यारे तमे मोटा थशो अने જ્યારે પણ જોબ ઉપર લાગશો ત્યારે 6 દિવસ તન તોડ ઓફિસ કામ કર્યા બાદ તમને 7મા દિવસે જ્યારે રવિવારની રજા આપવામાં આવશે ત્યારે તમને સાચો રવિવારનો અર્થ સમજાશે। બાળકો રવિવાર એ પરિવાર સાથે રહેવાનો અને પરિવાર સાથે એક અલગ જ ટાઈમ સ્પેન્ડ કરવાનો એક દિવસ છે। રવિવારને પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, રવિવારને કદાચ એટલે જ પરિવાર સાથે ઉજવવામાં આવે છે। તો આપણે રવિવારને આમ જ બરબાદ ન કરવો જોઈએ, આપણે રવિવારે કંઈક એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જે આપણને આપણા જીવનમાં કંઈક અલગ શીખવે અને આપણી પ્રવૃત્તિને નિખારે, તો અને એ જ પ્રવૃત્તિ નિખારી અને આપણને આગળની તરફ જીવનમાં લઈ જાય। તો આપણે રવિવારે આપણી મનપસંદ એક્ટિવિટી કરવી જોઈએ, જેમ કે ડ્રોઈંગ કરવું, રમતગમત કરવું, ઇન્ડોર ગેમ રમવી, આઉટડોર ગેમ રમવી, સંગીત શીખવું, મ્યુઝિશિયન મ્યુઝિક વગાડવું, સ્પોર્ટ રમવું। તો આવી અલગ અલગ એક્ટિવિટી આપણે રવિવારે ફેમિલી સાથે કરી શકીએ। તો ચાલો આપણે કાવ્ય તરફ જોઈએ। રજા પડી ભાઈ, રજા પડી, રવિવારની રજા પડી એટલે બાળકો ખુશ થતા થતા બોલે છે કે ચાલો હવે રવિવાર આવ્યો એટલે આજે હોલિડે છે, રજા પડી ભાઈ છે, રજા પડી ગઈ છે। મજા પડી ભાઈ, મજા પડી, રવિવારની રજા પડી। રવિવારનું નામ સંભળતા જ બાળકોના અને બાળકોથી માંડી અને મોટાના મુખ ઉપર એક અલગ જ આનંદ જોવા મળે છે, એટલા માટે કહે છે કે ભાઈ મજા પડી ગઈ। ના ગણિત ઇતિહાસ ભાષાનો ભાર, હરવું ફરવું આજ અપાર। શું કહે છે કે આજે નહીં મેથ્સ, નહીં હિસ્ટ્રી, નહીં લેંગ્વેજનો કોઈ લોડ, એટલે કે આજે એક પણ જાતનો લોડ નથી, બધું જ હોમવર્ક સેટરડે પૂરું થઈ ગયું છે, એટલે આજે સન્ડે એક પણ હોમવર્ક મળશે નહીં, એટલા માટે આજે એકદમ ફેમિલી સાથે ફરવું અને એકદમ મજા જ કરવી। મજા પડી ભાઈ, મજા પડી, રવિવારની રજા પડી, એટલા માટે કહે છે કે આટલું બધું ફ્રીડમ મળવાથી અને એકદમ ફ્રેશ રહેવાથી એકદમ મજા પડી ગઈ છે। ફળો ખાઈને ઝૂલે ઝૂલીશું, સખા સંગ મધુરા ગીતો ગાઈશું, એટલે શું કહે છે કે ફ્રૂટ ખાશું અને ફ્રેન્ડની સાથે બગીચે જઈ અને ત્યાં હિંચકા ખાશું, અને સખા એટલે કે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ સાથે અલગ અલગ ગીતો ગાશું। મજા પડી ભાઈ, મજા પડી, રવિવારની રજા પડી, એટલે કે ખૂબ જ મજા પડી ગઈ છે ભાઈ, કારણ કે આજે તો રવિવારની રજા છે। વગડે વગડે ફરતા ફરતા ફૂલો વીણતા વાતો કરતા, વગડે વગડે એટલે કે અલગ અલગ શેરીઓમાં અને અલગ અલગ સ્થળે ફરવાની વાત કરે છે, અલગ અલગ જગ્યાએ જઈ અને ત્યાંથી અલગ અલગ પ્રકારના, અલગ અલગ ટાઈપના, અલગ અલગ ફ્લેવરના, અલગ અલગ કલરફુલ ફ્લાવર્સ કલેક્ટ કરી અને આખા ગામની અલગ અલગ વાતો કરી હસી મજા કરતા કરતા ફ્રેન્ડો સાથે ફરવાની વાત કરી છે। ત્યારબાદ સાંજ પડી ભાઈ, સાંજ પડી, રવિવારની રજા પડી, એટલે કે આટલી વાતો કરતા કરતા છેલ્લે સાંજ પડી અને
રવિવારની રજા પડી છે. થેન્ક યુ.